કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણના રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિજય ગોયલે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલના સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વ્યુઇંગ ગેલેરી, મ્યુઝિયમ, મેમોરિયલ, વિઝિટર્સ સેન્ટર સહિતના આકર્ષણોની મુલાકાત લેવાની સાથે પરમ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આજે કેવડિયા કોલોની ખાતે આવી પહોંચેલ કેન્દ્રીય મંત્રી શ્રી વિજય ગોયલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ સંદર્ભેની વિવિધ તકનીકી બાબતો અંગેની તલસ્પર્શી જાણકારી સાથે તેઓએ શ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા સ્થળની મુલાકાત લઈ સરદાર મેમોરિયલ, મ્યુઝિયમ અને વ્યુઇંગ ગેલેરીમાંથી માતા નર્મદા અને વિંધ્યાચલ સાતપુડાની ગિરિમાળાઓના દર્શન સાથે નર્મદા દર્શન કરીને પવિત્રતાની અલૌકિક ઊંચાઈએ પહોંચવાની અનુભૂતિ પણ તેમણે કરી હતી. મંત્રી ગોયલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત દરમિયાન લાયઝન અધિકારી શ્રી અને જિલ્લા આયોજન અધિકારી શ્રી પઠણી, વડોદરા જિલ્લા આયોજન અધિકારી શ્રી રાવલ, નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એવી ગજ્જર વગેરે પણ મંત્રીશ્રી સાથે રહ્યા હતા. મંત્રી શ્રી ગોયલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ સ્મારક પ્રતિમાના નિર્માણ માટે ઉપયોગમાં લેવાયેલ વિવિધ સામગ્રીની વિગતો ઉપરાંત તેના તકનીકી પાસાઓ અંગે ઊંડો રસ દાખવીને નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ગજ્જર પાસેથી વિસ્તૃત જાણકારી મેળવવાની સાથે ભવિષ્યમાં અહીં ઉભી થનારી બોટિંગ સુવિધા સહિતની અન્ય આનુષંગિક સવલતો અંગે પણ વિગતવાર જાણકારી મેળવી તેઓ શ્રી અત્યંત પ્રભાવિત થયા હતા. મંત્રીશ્રીએ સરદાર સરોવર હાઇડ્રો પાવર પ્રોજેક્ટની પણ મુલાકાત લઈ તકનીકી માહિતી મેળવી હતી. દેશ ને સહી સ્થાન નહીં દિયા ઉનકો સહી સ્થાન દિલવાયા હૈ કે 182 મીટર ઊંચી આજ ઉનકી યહાં પ્રતિમા લગી હૈ, ઉનકે કદ કે અનુસાર હી લગી હૈ. તો યે પર્યટન કે અંદર ભી હોગા, યે હમકો પ્રેરણા ભી દેગા ઓર ઇસસે હમારા પર્યટન ભી બહોત બઢેગા.